एक व्यक्ति प्रथम उत्तर दिशा में 3 किलोमीटर मुसाफरी करीने, अगर आपने ये बिंदु ए लिए, ए थी उत्तर दिशा में 3 किलोमीटर, आ उत्तर दिशा के बाद बराबर ना उत्तर दक्षिण पूर्व पश्चिम, तो यहाँ आपने लिए कि उत्तर दिशा में ए थी बी सुधी जाए छे कितना अंतर है 3 किलोमीटर अंतर है बराबर। त्यार पछी ए पश्चिम दिशा में 2 किलोमीटर, तो आ बाजू पश्चिम दिशा कहवाय, बिंदु सी ले ले कितलू अंतर 2 किलोमीटर, तो उत्तर थी 3 किलोमीटर उत्तर दिशा में तो 2 किलोमीटर पश्चिम दिशा में, अने त्यार बाद दक्षिण में 5 किलोमीटर, तो देखो आटला अंतरे तो अहीं तो 3 थवानू, अहीं थी नीचे हशे कहीं जेने आपणे नाम आपी दईए डी बिंदु अने अहीं कोई बिंदु ई बराबर, तो आ केटलुं छे 3, तो आ कुल 5 छे, तो आ बाकीनुं केटलुं थाय 2 किलोमीटर अहीं आवे छे बराबर। तो हवे तमारे एनी पथ लंबाई अने स्थानांतर शोधवानुं छे, भाई पथ लंबाई ए आपणे कीधेलुं साचुं अंतर बतावे छे भले गमे ते दिशामां, तो ए बी एटले 3 किलोमीटर प्लस बी थी सी 2 किलोमीटर प्लस सी थी बी એટલે ટોટલ 5 કિલોમીટર, તો પથ લંબાઈ દરેકને જવાબ સાચો આવી ગયો હશે 10 કિલોમીટર, પરંતુ સ્થાનાંતરમાં બધાએ ભૂલ કરેલી, જુઓ સ્થાનાંતર એટલે આપણે કીધું હતું સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર ભાઈ, તો અહીંયા લઘુત્તમ અંતર કેટલું થશે તો કે આટલું એ બી, તો સ્થાનાંતર એટલે એડી, તો હવે એડી શોધવા કેવી રીતે, તો કે જુઓ આ 2 કિલોમીટર છે એટલે આ પણ 2 કિલોમીટર જ થાય, આ 2 કિલોમીટર છે તો અહીંયા આવશે તમારો પાયથાગોરસનો પ્રમેય એડી બરાબર વર્ગમૂળમાં કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે 2 નો વર્ગ + 2 નો વર્ગ, તેથી એડી બરાબર વર્ગમૂળમાં 4 + 4 એટલે વર્ગમૂળમાં 8 કિલોમીટર, જો આવો જવાબ આપે તોય ચાલે, અને ઘણા આ રીતે જવાબ ન આપેલો હોય તો યાદ રાખજો બીજો જવાબ છે એ 4 × 2 એટલે 8, તો 4 નું વર્ગમૂળ 2 અને 2 નું ના નીકળી શકે એટલે √2 કિલોમીટર આવડી જશે, જોઈ લો એક વખત ફરીથી। હવે આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખની વાત કરવી છે, જુઓ સ્થાનાંતર અને પથ લંબાઈ આ બંને બધાને કમ્પ્લીટ ખબર પડી ગઈ, હવે એમના આલેખની પણ જોડે વાત કરી લઈએ, કારણ કે આપણે દરેક પોઈન્ટમાં આલેખ પણ જોતા જવાના છે, તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ, સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ, જેને એમ પણ કહેવાય સ્થાનાંતર એટલે એક્સ વિરુદ્ધ સમય એટલે ટી, એક્સ વિરુદ્ધ ટી ના આલેખ બરાબર છે। તો જુઓ આના જુદા જુદા આલેખ જોઈએ, એમાં આપણે પહેલો આલેખ લઈએ છીએ કે ચલો અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે ટી લઈએ છીએ એટલે કે સમય, અને વાય અક્ષ ઉપર અંતર એટલે કે એક્સ લઈએ છીએ બરાબર। તો કોઈ પદાર્થ છે એના માટે આપણે લઈએ ચલો 10 સેકન્ડ 20 સેકન્ડ 30 40 અને 50, અહીંયા અંતર લઈએ 10 20 30 40, કોઈ પદાર્થ છે 0 સમયે 30 મીટર આગળ છે, આ અંતર મીટરમાં લઈએ, ત્યાર પછી 10 સેકન્ડ બાદ જોવામાં આવે તો પણ 30 મીટર, તો એનો આલેખ છે એમાં આપણે ટપકો આ રીતના દર્શાવીશું, 20 સેકન્ડે જુઓ તો પણ 30 30 સેકન્ડે પણ 30 40 30 50 30, એનો મતલબ એનો આલેખ દોરીએ તો એક આવી સીધી રેખા મળશે બરાબર છે। તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ જો
टी अक्ष ने समांतर होय એટલે કે સીધી રેખા હોય તો એનો મતલબ પદાર્થ ગતિ કરતો નથી એટલે કે કેવો છે સ્થિર તો આ લેખ કોના માટે થશે સ્થિર પદાર્થ માટે જુઓ સ્થિર પદાર્થ માટે x વિરુદ્ધ t નો આ લેખ t અક્ષ ને સમાંતર એટલે કે સીધી રેખા મળશે બરાબર એટલે પદાર્થ સ્થિર છે આવો આ લેખ હોય એનો મતલબ પદાર્થ સ્થિર છે ઘણી વખત રકમમાં તમને એવો આપશે કે ભાઈ પદાર્થ છે 10 થી 40 સેકન્ડ માટે સ્થિર છે તેનો આલેખ આ રીતના દોરવાનો 10 થી 40 ની વચ્ચે x વિરુદ્ધ t માં સીધી રેખા દોરવાની બરાબર ચલો b નિયમિત ગતિ માટે લઈએ આપણે કે જો કોઈ પદાર્થ છે એમાં સમય સાથે અંતરનો ફેરફાર થતો હોય અહીંયા પણ આપણે x વિરુદ્ધ t 0 10 20 30 40 50 60 અને 10 20 30 40 50 આ મીટરમાં છે આ સેકન્ડમાં છે હવે બરાબર જુઓ કોઈ એક કાર છે એ 0 સેકન્ડે ઉદ્ગમ બિંદુ પર છે 10 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે તો તમે આલેખ જાણો છો એ ટપકો અહીંયા દર્શાવાય 20 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે 30 સેકન્ડમાં 30 મીટર જો આ રીતના આલે આપણે ટપકા દર્શાવે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે તો અહીંયા તમે એને બતાવી શકો 50 સેકન્ડમાં 50 મીટર અંતર કાપે તો આ રીતે દર્શાવી શકો આ બધું રકમમાં આ રેખા દોરીએ તો એ આવી એક સુરેખા મળશે બરાબર ને તો x વિરુદ્ધ t નો આલે સુરેખા મળે એનો મતલબ નિયમિત ગતિ કરે છે જ્યારે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે ફરીથી બોલું છું એક સરખા સમયમાં એક સરખું અંતર જુઓ 10 સેકન્ડમાં અને 10 મીટર અંતર કાપ્યું તો 20 સેકન્ડમાં 20 એટલે 10 10 સેકન્ડમાં બધામાં 10 મીટર અંતર કાપે છે તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તેવી ગતિને શું કહેવાય નિયમિત ગતિ હવે આવી નિયમિત ગતિ ઋણ દિશામાં પણ હોઈ શકે જો આવો આલેખ મળે તો આ ઋણ દિશામાં નિયમિત ગતિ થાય અહીંયા પણ તે એક સરખા સમયમાં એક સરખું જ અંતર કાપે છે પરંતુ ઋણ દિશામાં એટલે કે જો અહીંયા હતો ત્યારે એનો અંતર હતો 0 સમયે ચલો 50 મીટર પછી 10 સેકન્ડ ત્યારે 40 20 સેકન્ડ ત્યારે 30 આ રીતના અંતર આવતું જાય છે તો એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે પરંતુ ઋણ દિશામાં અહીંયા ધન દિશામાં તો આ બંને નિયમિત ગતિના જ આલેખ છે આ પણ નિયમિત ગતિ બરાબર છે પણ અહીંયા અંતર સાથે આ સમય સાથે અંતર વધે છે અહીંયા સમય સાથે અંતર ઘટે છે બરાબર અને છેલ્લે આપણે અનિયમિત ગતિની વાત કરીએ કે જો કોઈ પદાર્થ છે એનો x વિરુદ્ધ t નો આલેખ x વિરુદ્ધ t નો આલેખ છે આપણે લઈએ ચલો 0 થી 10 20 30 40 50 60 આવો 10 સેકન્ડ માટે અંતર લઈએ 50 મીટર 100 મીટર 150 200 વધુ મીટરમાં છે તો કોઈ પદાર્થ છે એમના માટે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ અને એ આલેખ જો આ રીતનો મળે તો આ ગતિને કેવી કહેવાય તો કે જુઓ 0 થી 10 માં એમાં ખાલી આટલો જ વધારો થયો હતો 20 માં આટલો 30 માં આમ બધા સમયમાં અંતરની અંદર એક સરખો વધારો નથી થતો એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર નથી કાપતો તો આવી ગતિને અનિયમિત ગતિ કહેવાય તો કયા કઈ ગતિ માટેનો આલેખ થશે અનિયમિત ગતિ હવે જુઓ અનિયમિત ગતિના ગમે તેવા આલેખ હોઈ શકે આવો આલેખ પણ હોઈ શકે ઇન શોર્ટ એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો એવી ગતિને અનિયમિત ગતિ કહેવાય જીનિક માટે આ આલેખ ખાસ યાદ રાખજો
એક્સ વિરુદ્ધ ટીના તમારી બુકમાં ત્રણ આલેખ આપેલા છે, પણ આપણે આ રીતના ચાર પાંચ આલેખથી સમજી શકીએ. સ્થિર હોય તો એની આલેખ છે એ સીધી રેખા આવશે, નિયમિત ગતિમાં સુરેખા આવશે, જો ઉપર તરફ જાય તો એ વધતું અને નીચે તરફ આવે તો એ સમય સાથે અંતરમાં ઘટાડો દર્શાવે છે. બરાબર, હવે આપણે અહીંયા તફાવત જોવાનો છે કે જે અગત્યનો પોઈન્ટ છે. એવું પૂછે કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત આપો. ચલો તફાવતના પોઈન્ટ દરેક જોડે લખતા જઈશું અને સમજતા જઈશું. જો આપણે બંને વસ્તુ ભણી ગયા છીએ, પથ લંબાઈ અને સ્થાનાંતર, હવે બંનેને આપણે તફાવત સ્વરૂપે જોઈ લઈએ, એટલે તમને એક્ઝેક્ટ પોઈન્ટ ખબર પડી જાય કે ભાઈ બંનેમાં તફાવત કયો છે. પછી આપણે સરેરાશ ઝડપ અને વેગની વાત કરીશું. તો પથ લંબાઈની વ્યાખ્યા જોઈએ તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થ બોલો અથવા તો કણ. જ્યારે સ્થાનાંતરની વ્યાખ્યામાં જોઈએ તો સ્થાનાંતરમાં આપણે કીધું હતું પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. સ્થાનાંતર શું છે? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તો જુઓ, પહેલો તફાવત તો એમની વ્યાખ્યા પ્રમાણે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. બરાબર છે. હવે પથ લંબાઈ એ પદાર્થે કાપેલું સાચું અંતર દર્શાવે. આખું લખવું હોય તો એ લખજો, પદાર્થે કાપેલું સાચું અંતર દર્શાવે છે. જો આગળના ઉદાહરણમાં આપણે O થી P, P થી Q, Q થી R, તો એમાં સાચું અંતર બતાવે છે. જ્યારે સ્થાનાંતર એ સ્થાનમાં થતો ફેરફાર હોવાથી એ પદાર્થે કાપેલું સાચું અંતર દર્શાવતું નથી. આ બંને વચ્ચેનો ખાસ તફાવત, પથ લંબાઈ એ પદાર્થે કાપેલું સાચું અંતર છે, જ્યારે સ્થાનાંતર એ પદાર્થે કાપેલું સાચું અંતર દર્શાવતું નથી. પથ લંબાઈમાં આપણે કીધું હતું દિશાની જરૂર નથી, એટલે પથ લંબાઈ એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. કારણ કે સ્થાનાંતરમાં મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે પથ લંબાઈ જો ગતિ થતી હોય તો પથ લંબાઈ ક્યારે શૂન્ય ન હોઈ શકે. જે આપણે ચાર કિસ્સાઓ જોયા, ચારે ચારની અંદર પથ લંબાઈ ધન મળે. જ્યારે સ્થાનાંતર છે એ ગતિ થતી હોય તો પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. બરાબર છે. પથ લંબાઈ શૂન્ય ન હોય જ્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. આપણે કીધું હતું સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એનું મૂલ્ય ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. હવે જો ગતિ સુરેખ હોય તો બંનેના મૂલ્યો સમાન હોય એવું આપણે જોયું હતું, પણ ગતિ સુરેખ ન હોય તો હંમેશા પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટું જ હોય, એટલે કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન સ્થાનાંતર. જુઓ, ગતિ સુરેખ ન હોય તો પથ લંબાઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન
स्थानांतर बराबर अपने कीधु तो के जो पथ लंबाई ने x वडे दर्शाविए अने स्थानांतर ने y वडे दर्शाविए तो x इज ऑलवेज ग्रेटर देन y तो आ थई गयो पथ लंबाई अने स्थानांतर वच्चेनो तफावत।